नमस्कार विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ऑनलाइन एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत है। धोरण चार विषय मैथ्स में चैप्टर नंबर 13 क्षेत्र और तेनी फरते वाड़ बराबर। तो आप लोग आ चैप्टर अंदर परिमिति और क्षेत्रफल विषय की समझ कहेवानी है। तो आपने अहीं जोई लईए कि परिमिति एटले शुं, तो कि परिमिति एटले शुं थाय, तो कि कोईपण बंद आकृति हो बराबर, ए बंद आकृति की बाजुओं मापनो सरोवर एटले शुं थाय, तो कि परिमिति। धारो कि एम कहूं कि बोर्ड की परिमिति केटली है, तो के बोर्ड केवुं छे, तो के लंबचोरस छे। तो एनुं क्षेत्र एनो सूत्र केवी रीते आवे, तो के लंबाई बने साइड की लंबाई अने बने बाजू की पहोळाई नो सरवाळो छे बराबर। तो ए आनी लंबाई नो सरवाळो, आनी लंबाई नो सरवाळो, आ साइड की लंबाई नो सरवाळो, ऊपरनी बाजू लंबाई नो सरवाळो बराबर। ज्यारे आपणे सरवाळो करीए एटले आपणे शुं मळशे, तो के एनी परिमिति मळशे बराबर। एटले आ केवी आकृति छे, तो के बंद आकृति। परिमिति तमे केनी शोधी शको, तो के जे आकृति अथवा तो कोई पण वस्तु बंद होय एनी तमे परिमिति शोधी शको बराबर। तो एनी जे फरती किनारी नो तमे जे एटले फरती किनारी नी बाजुओ नो तमे जे सरवाळो करो छो ने शुं कहेवाशे, तो के परिमिति। हवे आपणे जोईए के क्षेत्रफळ कोने कहेवाय, तो क्षेत्रफळ एटले के कोई पण आकृति द्वारा रोकेली जगह ने शुं कहेवाशे, तो के क्षेत्रफळ कहेवाशे। हवे एम तो के आ बोर्ड नुं क्षेत्रफळ केटलुं छे, तो आ बोर्डे अंदर नी साइड जेटली जगह रोकेली छे एनुं शुं आवशे, तो के एनुं क्षेत्रफळ आवशे बराबर। बोर्ड नी अंदर आ बोर्ड केटले आ दीवाल नी अंदर केटलुं बोर्ड समायेलुं छे आपणे केम खबर पड़े, तो के पहेला आपणे दीवाल ने आखा नुं क्षेत्रफळ गोती लईए, पछी आपणे बोर्ड नुं क्षेत्रफळ गोती बराबर। तो पछी आपणे खबर पड़े के दीवाल नी केटली जग्या बोर्डे रोकेली छे, एटले दीवाल ना क्षेत्रफळ माथी आपणे बोर्ड नुं क्षेत्रफळ माइनस करी नाखीए, एटले के बाद करी नाखीए, एटले आपणे शुं मळशे, तो के बोर्डे रोकेली जग्या बराबर छे। तो आवुं ज कंईक आपणे लोको आ चेप्टर नी अंदर समझवानुं छे। तो हवे तमे बधा विद्यार्थी मित्रो पेज नंबर 149 ऊपर आवो। ત્યાં આપેલું છે, રહેમત એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે। આ પરિમિતિ અને ક્ષેત્રફળ એવા એવું ચેપ્ટર છે કે જે તમને આગળ જતા પણ ખૂબ જ ઉપયોગી થશે, ઇવન તમારી રોજબરોજની લાઈફમાં પણ ઘણી વાર ઉપયોગી થઈ શકે બરાબર। અત્યારે મોટા મોટા કન્સ્ટ્રક્શનના પ્લાન ચાલતા હોય, તો અમુક ખેતરની ફરતે વાડ કરવાની હોય, અમુક અથવા તો અમુક દિવાલ બનાવવાની હોય, પ્લોટને ફરતે દિવાલ બનાવવાની હોય, તો ત્યાં પરિમિતિ અને ક્ષેત્રફળના સમજો અને તેના સૂત્રનો ઉપયોગ થતો હોય છે। રહેમત એક ખેડૂત છે, તેણે તેના ઘરમાં ખેતરમાં ઘઉં વાવ્યા છે બરાબર। એનું ખેતર કેવું છે, તો કે આવી રીતે કંઈક સ્ટેપનું છે, એમાં એને શું આવેલું છે, તો કે ઘઉં વાવેલા છે। મારા ખેતરની ફરતે વાળની જરૂર છે, મારે કેટલો તાર ખરીદવો પડશે, એ શું કે છે, તો કે મારા ખેતરની ફરતે મારે વાળ કરવી છે બરાબર। વાળ એટલે શું કરશે, તો કે એની આપણે પહેલા પરિમિતિ ગોતશું, અને એની જેટલી પરિમિતિ આવશે બરાબર એટલી લંબાઈનો આપણે લોકો તાર લઈ આવશું। તો એમ કે છે કે કેટલો આપણે તાર ખરીદવો પડશે, તો કે રહેમતના તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે, શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો? જુઓ તેની દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલી છે, અહીંયાથી અહીંયાનું માપ છે 9 મીટર, પછી અહીંયાથી અહીંયાનું માપ છે 15 મીટર, આ છે 21 મીટર, અને આવડવા પાછું છે 9 મીટર બરાબર। તો આ શું છે, તો કે 9 વત્તા, તો આપણે એનો કેવી રીતે સોલ્યુશન લઈ આવશું, તો કે ખેતરની પરિમિતિ બરાબર નવ, ખેતરની બધી બાજુનો સરવાળો કેટલી બાજુ, તો કે 1 2 3 4 બરાબર। તો 9 વત્તા 9 વત્તા 15 વત્તા 21 બરાબર, હા 54 મીટર લાંબી છે બરાબર। શું થશે, તો આ બધાનો સરવાળો કેટલો આવશે, તો કે 54 મીટર। તો તમારે લોકોએ આપણે લોકોએ 54 મીટર લાંબો તાર લઈ આવવો પડશે। રહીમતે 70 મીટર તારનો વાળેલો વીટો વાળ માટે ખરીદ્યો બરાબર। કેટલા મીટરનો વાળ માટે ખરીદે છે, તો કે 70 મીટર ખરીદે છે। એક્ચ્યુઅલમાં ઉપયોગી કેટલું થશે, તો કે 54 મીટર, એટલે આપણે 70 માંથી 54 માઇનસ કરી નાખીએ, એટલે કેટલા વધશે, તો કે 16 મીટર એનો તાર વધશે। કારણ કે લંબાઈ એની કેટલી છે, તો કે 54 મીટર જ છે, તો તારનો યુઝ કેટલો થશે, તો કે 54 મીટર જ થશે। હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ બરાબર। ગણપત છે એ પેલા ને જોઈને કહે છે કે ભાઈ હું મારા ખેતર માટે આવું કરીશ, શું તમે મને વધેલો તાર આપશો, હું તે તમારા ખેતર માટે વાપરીશ। તો પેલો કહે છે કે હા ચોક્કસ, રહેમત કહે છે કે હા હું ચોક્કસ વાપરીશ બરાબર। તો એ રહેમત ને કેટલો તાર વધ્યો છે, તો કે 16 મીટર તાર વધશે। આજે 16 મીટર તાર છે એ કોણ આપશે, તો કે ગણપત ને આપશે। રહેમતે કેટલો તાર ગણપત ને આપ્યો, તો કે રહેમતે 16 મીટર તાર ગણપત
પાત્રે આપ્યો. ગણપતિએ રેમાસનો આભાર માન્યો અને તેની સ્પર્ધ ખેતર ફરતે વાળ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને હજી વધારે વાળની જરૂર પડી. બરાબર આ કોનું ખેતર હતું? તો કે રેમ હતો. હવે આપણે જે ખેતર દોસ્તું કોનું હશે? તો કે ગણપતનું. તો ગણપતના ખેતરમાં આ 15 મીટર, આ સાઈડનું 15 મીટર, આ છે 9 મીટર, આ 9 મીટર, આ 9 મીટર હશે અને અડવા છે 18 મીટર. બરાબર. હવે આપણે આ કોનું ખેતર આવ્યું? તો કે આ આવ્યું ગણપતનું ખેતર. તો ગણપતના ખેતરની પરિમિતિ આપણે બધી પડશે ને, બરાબર, પછી આપણે ખબર પડશે કે એને કેટલા તારની જરૂર પડશે. તો લખશું આપણે ગણપત ખેતરની પરિમિતિ. બરાબર. બરાબર. 15 મીટર વત્તા 9 મીટર વત્તા 9 મીટર વત્તા 9 મીટર વત્તા 18 મીટર. આ બધાનો સરવાળો કરશું એટલે આપણે લોકોને કેટલો આન્સર આવશે? તો આપણે આન્સર ગણી લઈએ. 15 ને 15 30, 9 ને 9 18. બરાબર. 18 ને 18 આવશે 36. તો કુલ કેટલા મીટર તારની જરૂર પડશે? તો કે 66 મીટર તારની જરૂર ગણપતને પડશે. રહેવા પાસેથી કેટલો તાર લે છે? તો કે 16 મીટર લે છે. બરાબર. એને જરૂર કેટલાની છે? તો કે 66ની. તો 66માંથી આપણે 16 બાદ રાખીએ 0 5 50. બરાબર. તો હજી રહેમતે કેટલો મીટર તાર ખરીદવો પડશે? તો કે હજી રહેમતે 50 મીટર જેટલો તાર ખરીદવો પડશે. ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા તારની જરૂર પડશે? તો કે 50 મીટર જેટલા તારની જરૂર પડશે. હવે પછી સામેના પેજ નંબર ઉપર મહાવરો આપેલો છે, તો આપણે જોતા જઈએ મહાવરો. અહીંયાની લંબાઈ છે 12 મીટર, અહીંયાની લંબાઈ છે 15 મીટર અને આ છે 9
Thank you.
લીધી છે બરાબર ગણપતની પત્ની થઈ શું કરે કામ કરે છે તો કે ટેબલ ફોટેને લેસ લગાવે છે એના માટે એને કેટલી લીધું છે તો કે 100 મીટરની લેસ લીધી છે નીચે આપણે ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથ ફોટે લગાવવા કેટલી લોસ લેસ જોઈએ છે બરાબર આ જે ટેબલ ક્લોથ આપેલું છે એની પહેલા આપણે પરિમિતિ બદલીએ તો આ છે 1 મીટર અને 50 સેમી આ એક છે 1 મીટર 50 સેમી આ છે 50 સેમી 50 સેમી જો આ ચારમાંથી આપણે કોઈ પણ બે માપ આપેલા ધારો કે આ આપેલું હોય આ આપેલું હોય તો સમજી જવાનું જેટલી આની બાજુની લંબાઈ એટલી જ આ હોય બરાબર લંબચોરસના 3 સેમીની બાજુનું માપ સરખું હોય તો પહેલા આપણે એનું પરિમિતિ ગોતી લઈએ તો કે ટેબલ ક્લોથની પરિમિતિ બરાબર 1 મીટર 1.50 વત્તા 1.50 વત્તા 0.50 વત્તા 0.50 તો બી ની લંબાઈ આવે છે 13 સેન્ટીમીટર પછી નું છે ડી બરાબર
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, બરાબર? તો સી ની હજી લંબાઈ આવે છે 12 સેન્ટીમીટર. પછી છેલ્લો નંબર છે ડી, તો ડી ની લંબાઈ આવે છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો ડી ની લંબાઈ આવે છે 10 સેન્ટીમીટર, બરાબર? આમ આપણે બધે દરેક આકાર ની આજે અહીંયા છે અહીંયા સુધી, તો કા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો આની લંબાઈ કેટલી આવે છે? તો કે આપણે 13 સેન્ટીમીટર. એવી જ રીતે આપણે લોકો એ બી સી અને ડી ની પરિમિતિ ગોતી દીધી, બરાબર? બરાબર,
શકો છો. Yeah, see you.
ચોરસ આ 5 સેન્ટીમીટર આ 5 આ 5 અને આ 5 ડી ના હદની લંબાઈ બરાબર